સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં કુમળી વયના બાળકને જાનથી મારી નાખવાનો પ્રયાસ એક બાળક દ્વારા થયો છે હુમલાખોર પર એક તેર વર્ષનો બાળક છે જેને ઈજાગ્રસ્ત દસ વર્ષના બાળકને ચપ્પુના ઘાસ ઝીકી દેતા બાળકની હાલત નાજુક બની છે લોહી લુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક સારવાર માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું ઈજાગ્રસ્ત બાળકનું નામ આદિત્ય કુલદીપ શર્મા જે પાંડેસરા વિસ્તારમાં આવેલ તેરીનામ છોકરી પાસે જય અંબે નગરમાં રહે છે વેલ્ડર કુલદીપ શર્માનું નિવેદન લઈ પાંડેસરા પોલીસે ઘટનાની આગળની તપાસ હાથ ધરી છે પાંડેસરા વિસ્તારમાં ઘટના બની ત્યાં બાળકો વચ્ચેના ઝઘડામાં મારામારી થઈ હતી તકરારમાં તેર વર્ષના બાળકે દસ વર્ષના કિશોરને ચપ્પુ માર્યું તકરાર પ્રેમ પ્રકરણની હોવાનું પ્રાથમિક અનુમાન લાગવામાં આવી રહ્યું છે પરિચિત છોકરી સાથે વાતચીત કરવા જેની નાનકડી બાબતમાં ઘટનાનું અંજામ અપાયું હતું પાંડેસરા પોલીસે ચપ્પુના ઘા જીકનાર તેર વર્ષે એક કિસોની અટકાયત કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત